એકાદ નાનો સદગુણ બહુ મોટો ઇતિહાસ સર્જી શકે છે પ્રકાશનું એક કિરણ ગમે તેટલા ગાઢ અંધકારને દૂર કરી શકે છે એકાદું નાનકડું બીજ વટવૃક્ષ બની શકે છે બસ એવી જ રીતે એક નાનકડું પગલું એ યુવાનોનું નિર્માણ કરી શકે છે એ વિષયને લઈ અને પૂજ્ય ભક્તિવેદાન સ્વામી આપણી વચ્ચે પધારશે તાળીઓની ગુંજ સાથે શાસ્ત્રી ભક્તિવેદાન રાજ્ય સ્વામીને આપણે આવકારીએ અને પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ કે એક નાનકડું પગલું યુવાનના નિર્માણ તરફ આપણને વિષયને સ્પષ્ટ કરશે પૂજ્ય સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે પૂજનીય સંતો પૂજ્ય ધર્મનંદન સ્વામી સર્વે યજમાનો અને આજના આ કાર્યક્રમના મુખ્ય જે યજમાનો છે કે જેમના માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે એવા સર્વેવાલા યુવાનો દરેક આયોજનની પાછળ કે દરેક પ્રવચનની પાછળ દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક સમજવાનું હોય છે અને સમજવાનું પણ પોતાનો જે વિચાર હોય એને મૂકી અને વક્તા જે સમજાવી રહ્યો હોય એ સમજવું બહુ જરૂરી છે જો આપણે આપણી વિચારધારા પ્રમાણે સમજીએ તો કંઈક સમજાવવામાં આવે અને સમજી જઈએ કંઈક જુદું ભીખાને બીડી પીવાની બહુ ટેવ એટલે એમના પત્નીને એવો વિચાર આવ્યો કે શિયાળાની ઋતુ છે આ ગ્રાઉન્ડમાં બાબા રામદેવ પધાર્યા છે યોગાસન શીખવાડે છે જો યોગ કરતાં થઈ જાય ને તો આ બીડી છૂટી જાય એવી ચાવી ટાઈટ કરી પેલો ગયો યોગાસનમાં એક મહિનો યોગના ક્લાસ ભરા એક મહિના પછી આ ભીખાના પત્ની બપોર પછી ચાર સાડા ચારે ઘરની લોબીમાં બેઠા બેઠા બધી બેનપણીઓની સાથે વાલોળ ફોલતા હતા બાપુનગર કલ્ચર વાલોળ ફોલતા હતા અને એમાં એની બેનપણીએ પૂછ્યું કે હે અમારા ભાઈ રામદેવ બાબા પાસે યોગાસન શીખવા ગયા તા શું થયું કે કેવું પરિવર્તન થયું ખબર છે કે શું કે એટલી બધી માસ્ટરી આવી ગઈ કે હવે તમારા ભાઈ છે એની પગથી પણ બીડી પી શકે છે શા માટે કઈ વસ્તુ કહેવામાં આવી રહી છે એ સમજવી એ બહુ જરૂરી છે એ હેતુ એ ઉદ્દેશ એ જો આપણા હૃદયમાં સ્થિર ન હોય તો આપણે કોઈ દિવસ એ રસ્તે આગળ ન ચાલી શકીએ અને આજે આપણે બેઠા છીએ એ સમજવા માટે કે આપણા જે ભારતીય સંસ્કૃતિના મહાન ઋષિ છે એ ઋષિ એટલા એડવાન્સ હતા કે જેની ટેકનોલોજી જેની દુરંત દ્રષ્ટિ એ ટેકનોલોજીને એ દૂરન દ્રષ્ટિ આજે પણ વિશ્વ માપવા જાય છતાં પણ માપી નથી શકતું એટલા શ્રેષ્ઠ એ ઋષિમુનિઓ હતા અને એ ઋષિ મુનિઓએ આપણને જે રીતે જીવન જીવવાનું શીખવું છે એ રીતે આજે આપણે થોડીક એ દિશામાં આગળ સમજવાનો પ્રયાસ કરવો છે આજનું ટાઇટલ છે એક નાનકડું પગલું અને નાનકડું પગલું એ પણ બહુ સમજી વિચારીને ટાઈટલ મૂકવામાં આવ્યું છે અને એ ટાઈટલ એટલા માટે મૂકવામાં આવ્યું છે કે સીધી છલાંગ મારીએ તો સફળતા મળે કે ન પણ મળે પણ ધીમે 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 જે વ્યક્તિ પોતાના માર્ગે આગળ વધતો જાય એ વ્યક્તિ ચોક્કસ સફળતાને પામે એક વાત એક નાનકડું પગલું યુવાનીના નિર્માણ તરફ આપણી દ્રષ્ટિએ યુવાન કોને કહેવાય આપણે તો એમ માની લઈએ કે અઢાર વર્ષથી મોટો થયો એને યુવાન કહેવાય અને એક જગ્યાએ દસ બાર યુવાનો બેઠા હતા અને એવી મોજ મસ્તીને ચીતો કરતા હતા એમાં એક વ્યક્તિ નીકળો તાજો પરણેલો અને એણે એવા યુવાનોને એટલી સરસ વાત કરી કે યુવાનો મોજ કરી લ્યો મસ્તી કરી લ્યો આનંદ કરી લ્યો ખાઈ પી લ્યો જલસા કરી લ્યો જે એ કરી કોણ જાણે ક્યારે લગ્ન થઈ જાય જો તમે મારી હામો એટલે મારી હામો નહીં બોલો બોલ્યો એની સામો યુવાની એટલે શું યુવાની એટલે જ્વાળામુખીની જેમ ઈચ્છાઓને હંમેશા હૃદયમાં ધારણ કરી અને જ્યાં જાય ત્યાં પ્રચંડ ભૂજાઓ દ્વારા સતત પુરુષાર્થ કરનારો વ્યક્તિ એટલે યુવાન દુનિયાની ક્ષિતિજોને જોવાની દ્રષ્ટિ ધરાવતો હોય અને એ ક્ષિતિજો સુધી પહોંચવાનું જ્ઞાન વિજ્ઞાન ધરાવતો હોય એને યુવાન કહેવાય અનેક પ્રકારના જ્ઞાનને પોતાના મસ્તિષ્કમાં ધારણ કરી શકે અને એ જ્ઞાનને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવાની ક્ષમતા ધરાવતો હોય એને યુવાન કહેવાય યુવાનીની કોઈ ઉંમર નથી હોતી યુવાનોની જ્યારે આપણે ગણતરી કરવા જઈએ ત્યારે મહાત્મા ગાંધીજીએ જ્યારે પોતાની આઝાદ ભારતની કલ્પના કરીને ચળવળની શરૂઆત કરી ત્યારે એમની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો એ સમયે ભગવાન રામની ઉંમર ઓગણચાલીસ વર્ષની હતી મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી એમણે જ્યારે અંગ્રેજોની સામે મસ્તક નહીં નમાવાની પ્રતિજ્ઞા કરી અને એ જ અંગ્રેજોની સામે ભારતની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો ત્યારે મહારાણી લક્ષ્મીબાઈની ઉંમર ઓગણત્રીસ વર્ષની હતી હમણાં જ અંડર નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જેમણે આખા ભારતમાં એક ઉદ્દેશ સ્થાપિત કરી દીધો યશસ્વી જયસ્વાલ

અને લાખોની કંપની ચલાવે છે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ અને ધ્રુવજીની સામે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ધ્રુવની ઉંમર પાંચ વર્ષની હતી હવે મને કહો કે યુવાનની ઉંમર કઈ હોઈ શકે એક જ એની ઉંમર છે જ્યારે પ્રોપર ગોલ સાથે એક જ ધ્યેયને સિદ્ધ કરવા માટે હૈયામાં ધધકતી આગ લઈને નીકળી પડે ત્યારે સમજી લેવાનું કે વ્યક્તિ યુવાન થયો પાંત્રીસ વર્ષના વડીલો જોવા મળે છે અને સત્યોતેર વર્ષનો અમિતાભ બચ્ચન આજે યુવાન થઈને આટા મારે છે આ યુવાન એની કોઈ ઉંમર નથી ભાઈ એની ઉંમર એક જ છે કે જ્યારે એ પોતાના લક્ષ્યને નક્કી કરે કે મારે આ કરવું છે અને એ લક્ષની સાથે એ મોડર્ન વિઝનને ધ્યાનમાં રાખે અને નીકળી પડે ત્યારે એ દુનિયાઓના તમામ સીમાડાઓ જીતી અને બહાર પડતો હોય છે ક્યારેક ક્યારેક કલ્પના ન આવે કે આવું થઈ શકે પણ એ બધું જ થઈ શકે અને એ યુવાન ખરેખર કેવો હોય એની વાત આપણા જ ઋષિ આપણને તૈતરીય ઉપનિષદમાં વાત કરી છે જો આજે આપણે એક નાનકડું પગલું ભરવા માટે તૈયાર થયા હોઈએ કે કંઈક એવું પગલું ભરીએ કે જેનાથી આપણા જીવનમાં ક્રાંતિ આવે આપણા જીવનમાં કંઈક પ્રગતિ કરીએ કંઈક બે ડગલા આગળ વધીએ જ્યાં છીએ ત્યાંથી કંઈક આકાશ તરફ આગળ વધીએ એવી જો કાંઈક મનમાં ઈચ્છા હોય તો આ એક નાનકડા મંત્રને હૃદયમાં ધારીએ તૈતરીય ઉપનિષદમાં ઋષિમુનિઓ કહે છે કે એ યુવાન કેવો હોય યુવા સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ ત્યમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ એવ એકો માનુષ જ્યારે મુનિઓ ગણાવે છે ત્યારે પૃથ્વી પર શ્રેષ્ઠ આનંદ કયો છે એ ઋષિ ગણાવતા કહે છે કે પહેલો મનુષ્યનો કોઈ આનંદ હોય તો યુવાની અવસ્થા છે શરીરમાં યુવાની હોય એ એનો એક આનંદ છે બીજો આનંદ કયો છે કે યુવાની હોય એની સાથોસાથ જો એનામાં સજ્જનતા હોય સાધુ સજ્જનતા હોય તો એને બીજો આનંદ છે અને એમાં પણ યુવા અધ્યાયક એ ઓલવેઝ ક્યુરિયસ હોય હંમેશા નવું નવું શીખવાની જિજ્ઞાસાવાળો હોય તો એને ત્રીજો આનંદ છે અને ચોથી વાત આશિષ્ઠ જિજ્ઞાસાવાળો હોય જિજ્ઞાસા પૂરી કરવા માટે સતત પ્રયાસ કરતો હોય અને પોતાના નિર્ણય પોતે લઈ શકતો હોય તો એ પણ એક મનુષ્યનો આનંદ છે એટલું નહીં એનું શરીર સ્વસ્થ હોય હોય અને મન મજબૂત એવો જે યુવાન છે એ જ યુવાનની આજુબાજુમાં સંપત્તિનો વરસાદ થાય છે અને એવો જે યુવાન છે એ જ સાચા અર્થમાં મનુષ્યનો જે આનંદ પામવો જોઈએ એ આનંદને પામી શકે છે આ આપણા ઋષિ મુનિઓનો મંત્ર છે પણ આ વાતને આપણે ધીરે ધીરે સમજીએ આજે જે આપણે આજની વાતમાંથી શીખવાનું છે ને બસ આટલું જ શીખવાનું છે આ એક મંત્રને આપણે સાથે લઈને જવાનો છે યુવા સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેયમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ એક માનુષ આનંદ પહેલી વાત યુવા સાત સાધુ એને પછી લેશું પણ બીજી વાત ઉપર જઈએ યુવા અધ્યાય કહા એક યુવાન અધ્યયનશીલ હોય અને અધ્યયનનું મહત્ત્વ કેટલું છે ઓગણીસો ને પિસ્તાલીસમાં બીજું વિશ્વયુદ્ધ ચાલું હતું અને અમેરિકાએ હિરોસીમા ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકો ચાર જ મિનિટમાં હિરોશિમાના એસી હજાર લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા અને સિત્તેર હજાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને થોડી જ ક્ષણમાં એણે નાગાસાકી ઉપર બોમ્બ ફોડ્યો અને નાગાસાકીમાં એ જ રીતે ચાલીસ હજાર માણસો મૃત્યુ પામ્યા અને ચાલીસ હજાર માણસો ઈજાગ્રસ્ત થયા અબજો ડોલરોનું નુકસાન થયું એ બધું જ સરખું કરી બરાબર એક મહિના પછી જપાનની પાર્લામેન્ટમાં બધા જ સંસદ સભ્યો ભેગા થયા અને આ વાત ઉપર એમણે બહુ બધી ચર્ચાઓ કરી અને આ પ્રસંગે તો પહેલી ચર્ચા શું થાય એકાબીજાની કાપા કાપી અને આખો માહોલ એવો થઈ ગયો સંસદ સભાનો કે હવે ગમે તેમ થાય આપણે પણ ગમે ત્યાંથી અણુબોમ ગોતો અને અમેરિકાને તહસ નહસ કરી નાખો અને સીધી વાત છે શેરીમાં બે છોકરા રમતા હોય તો આપણા છોકરાને કોઈક મારી જાય તો આપણે એના છોકરાને ગમે ત્યારે મારી આવીએ આ શેરીનો નિયમ છે ઓલી મોટી શેરી છે પણ કેટલાક બુદ્ધિશાળી સંસદ સભ્યોએ કહ્યું કે થોભો જરા સિરિયસલી વિચારો જો આપણે પાછો અણુબોમ ફેંકશું તો શત્રુતાનો ક્યારેય અંત નહીં આવે એક જ ઉપાય છે આનું વેર લેવાય પણ બીજી રીતે અને આખો દિવસ ચર્ચાઓ ચાલી તો કઈ રીતે વેર લેવું અને છેવટે એક જ વાક્યનું બિલ પાસ થયું અને વાક્ય એ હતું કે વી વિલ એજ્યુકેટ ઈચ એન્ડ એવરી જપાનીઝ વી વિલ એજ્યુકેટ ઈચ એન્ડ એવરી જપાનીઝ અમે દરેક જપાનીઝ વ્યક્તિને દરેક પ્રકારનું એજ્યુકેશન આપશું અને દેશની ખુમારી પ્રગટાવવાનું અને અનેક પ્રકારના ફિલ્ડમાં એજ્યુકેશન આપવાના એવા અદ્ભુત આયોજનો થયા આઈએસ કક્ષાના લોકો જે આખા આખા જિલ્લાનું સંચાલન કરી શકે એ લોકો કેજી અને પ્રાઇમરીમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા અને એજ્યુકેશનના જબરજસ્ત કામમાં લાગી ગયા અને આજે પરિણામ એ આવ્યું જે અમેરિકા પાસે વેર વાળ્યું છે આજે અમેરિકા ખુદ ભિખારીની જેમ જપાન પાસે ટેકનોલોજીની ભીખ માંગે છે આને કહેવાય વેર વાળ્યું કેવડો મોટો મહાસત્તાનો દેશ નવી ટેકનોલોજી માટે જપાન પાસે ભીખ માગે એજ્યુકેશનનું બહુ મોટું મહત્વ છે અને જો એ મહત્વને આપણે ભૂલી જઈએ તો આપણા જીવનમાં આપણે ક્યાં જઈને ઉભા રહીશું એ આપણને ખબર નથી આવી જ એક કોન્ફરન્સ થોડા વર્ષો પહેલા પુનામાં ભારતના મોટાભાગના યુનિવર્સિટીના ચાન્સલરોની ભરાણી અને એક જ ચર્ચાઓ ચાલી એમાં કે ખબર નહીં આપણે આટલું બધું અભ્યાસ કરાવીએ છીએ આટલું બધું ભણાવીએ છીએ છતાં એ છોકરાઓ પ્રોફેસરોની સામે ઉડિયાઓ બોલાવે છે છતાં એ ગાળો બોલે છે છતાં એ ગમે ત્યારે ગુલ્લી મારે છે કોઈ પ્રકારનો રિસ્પેક્ટ આપતા નથી તો આનું શું કરવું આનું ડાયા માણસોએ કીધું કે તમે થોડોક જ ચેન્જીસ કરો અને બાળ મંદિરથી કરો દેશી હિસાબમાં તમે જે ગધેડાનો ગ કરો છે ને એટલે ગણપતિનો ગ કરો અને હનુમાનનો હ કરો તો એ લોકો પૂછશે કે આ ગણપતિ અને હનુમાન કોણ છે તો એની વાત કરવા થાય બાકી ભારતમાં થાકી જાય બાકી સિચ્યુએશન આપણને ખબર છે જેવું દ્રષ્ટાંત આપણે સામે મૂકીશું એવું જ એજ્યુકેશન સામે મળશે સીટા બહુ મોટી સંસ્થા બે અમેરિકા વિશ્વ લેવલની ગ્રેટ સ્કૂલોને એ એક ચેનલથી જોડવાનું કામ કરે છે થોડા વર્ષો પહેલાં એનું નામ ચેન્જ થયું એડવાન્સ ઈડી થયું અને હમણાં જ છ મહિના પહેલાં જ ત્રીજું નામ ચેન્જ થયું એ મને ખ્યાલ નથી પણ એડવાન્સ ઈડીની જ્યારે વોશિંગ્ટન ડીસીમાં મિટિંગ હતી આપણી સંસ્થા તરફથી પૂજ્ય માધવરી સ્વામી અને ડૉક્ટર રવિ ત્રિવેદી ગયેલા એમાં આ ચર્ચાઓ ચાલી કે આટલી બધી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝવાળી સ્કૂલો છે અને એ સ્કૂલોના બાળકો આપણે જોઈએ એવા એજ્યુકેટ નથી કરી શકતા કંઈક ખૂટે છે શું ખૂટે છે એ ખબર નથી પડતી પણ કંઈક ખૂટે છે જો વિશ્વના વિદ્યાર્થીઓ અમેરિકા એજ્યુકેશન લેવા માટે જતા હોય અને અમેરિકન યુનિવર્સિટીના ચાન્સલરો જો આના ઉપર ચર્ચાઓ કરતા હોય તો વિચારવા જેવું તો ખરું જ બધી જ ચર્ચાઓને અંતે પૂજ્ય માધવરી સ્વામીનો જ્યારે વારો આવ્યો કે સ્વામીજી આપના અભિપ્રાય આપ કહો અને ત્યારે સ્વામીએ વાત કરી કે તમે જે અભ્યાસ કરાવો છો એ બધો ટેકનોલોજીનો કરાવો છો કે આજના લેટેસ્ટ સાયન્સનો કરાવો છો પણ એક અભ્યાસ રહી જાય છે એ આપણને ભૂલાઈ જાય છે કે જેને ભણાવી રહ્યા છીએ માનવજાત છે અને માનવજાતને માનવતાનો અભ્યાસ રહી જાય છે એને વેલ્યુ બેઝડ એજ્યુકેશન આપો થોડી વાત કરીને સ્વામી નીકળી ગયા અને પછી બીજા દિવસની મીટિંગમાં એડવાન્સ ઈડીના તમામ આગેવાનોએ ડૉક્ટર રવિ ત્રિવેદી પાસેથી એસ જીવીપીની એજ્યુકેશન સિસ્ટમ જાણી અને એ લોકોએ પ્રોમિસ કર્યું કે આ એજ્યુકેશન સિસ્ટમ જ્યાં સુધી પોસિબલ બનશે ત્યાં સુધી અમે અમેરિકાની સ્કૂલોમાં એપ્લાય કરવા ટ્રાય કરશું વી હેવ એવરીથિંગ પણ આપણે જઈએ છીએ પાશ્ચાત્ય દેશ તરફ અને એ લોકો આવે છે ભારત તરફ બે હજાર ને નવમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા હતા અને ત્યારે ઓબામાએ બધા જ એજ્યુકેશન ફિલ્ડના શ્રેષ્ઠ લોકોને બોલાવ્યા અને એક વાત મૂકી કે ખબર નથી પડતી કે અમેરિકાનો આ પ્રશ્ન કેમ વધતો જાય છે આજે ટીનેજર્સમાં ગમે ત્યારે સ્કૂલમાં ગમે તે બાળક આવે અને ગોળીઓ ચલાવીને ગમે તેટલા બાળકોને મારીને જતો રહે આનો રેશિયો વધતો જાય છે આજે ક્રાઇમનો રેશિયો સ્કૂલોમાં વધતો જાય છે ટીનેજર્સની કન્યાઓની પ્રેગ્નન્સીના પ્રશ્નો આજે વધતા જાય છે અને ગમે તેમ કરીને કંટ્રોલ કરો નહીંતર થોડા જ વર્ષોમાં અમેરિકાને એચઆઈવીથી ફૂલ થતા વાર નહીં લાગે ઘરે ઘરે એચઆઈવી પોઝિટિવ આવશે એ સમયે આ જ વાત મુકાણી કે એના માટે એક જ રસ્તો છે અને એ છે સ્પિરિચ્યુઅલ વે ધર્મનો રસ્તો અને એ રસ્તે જ્યારે આપણા બાળકોને આપણે વાળીશું ત્યારે જ આપણા બાળકો ખરી દિશામાં આગળ વધી શકશે અને સરપ્રાઇઝ તો એ છે કે ત્યારે ઓબામાએ એ જ કોન્ફરન્સમાં બસ્સો ને ચાર મિલિયન ડોલરનું બજેટ વેલ્યુ બેસ્ડ એજ્યુકેશન માટે પસાર કરી દીધું બે હજાર નવથી બે હજાર ઓગણીસ સુધીમાં ટુ બિલિયન ડોલર એવરી યર દે સ્પેન્ટ હંડ્રેડ મિલિયન ડોલર ફોર ધીસ પર્પઝ દર વર્ષે સો મિલિયન ડોલર એ લોકો આના માટે વાપરે છે અને એનો પરિણામ એ આવ્યું કે આજે વીસ વર્ષ પછી એ જે ગુનાઓ હતા એનો રેશિયો સદંતર નીચે આવી ગયો અને બધા જ બાળકોમાં ચારિત્ર્યના નિર્માણ થવા લાગ્યા એટલે બહુ મોટું કામ કરે છે એજ્યુકેશન બહુ મોટું કામ કરે છે થોમસ આલવા એડિશન વિશ્વનો એવો વૈજ્ઞાનિક કે જેમણે હજારો સંશોધનો વિશ્વને આપ્યા અને નવી જ દિશામાં આખી દુનિયાને મૂકી દીધી બાર વર્ષની ઉંમરે એમણે વિચાર્યું કે દુનિયા જે મૂંઝવણોમાં છે એ મૂંઝવણમાંથી મારે બહાર કાઢવી છે બાર વર્ષનો છોકરો ઉંમર સામે ધ્યાન દેજો સોળ વર્ષે એમણે કામ ચાલુ કરી દીધું E ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર આને સોલ કેવી રીતે કરી શકાય અને નવી જ દિશામાં કામ કર્યું છવ્વીસ વર્ષની ઉંમરે એમણે વિશ્વને અણુશક્તિની શક્તિની ભેટ આપી દીધી પણ પચીસ વર્ષે જ્યારે એ આના ઉપર ફૂલ ફ્લેજમાં કામ કરતા હતા એમણે એક નિબંધ લખી અને સાયન્ટિસ્ટોને આપ્યો અને એ સમયે અમેરિકાના સાયન્ટિસ્ટોએ આખે આખો પરિપત્ર વાંચ્યો અને એડિસનને બોલાવી અને એની વચ્ચે અનેક રીતે તરી કરીને તાર્કિક રીતે આ સિદ્ધાંત સિદ્ધ કરવા માટે એડિશનને કહેવામાં આવ્યું અને એડિશન જ્યારે એની એની ઉપર ચર્ચાઓ કરી રહ્યા હતા એક પણ વ્યક્તિના પ્રશ્નનું સમાધાન પાસે નહોતું નહોતું એવું બધા જ પ્રશ્નોના સમાધાન એને આપ્યા અને છેલ્લે જ્યારે એક વૈજ્ઞાનિકે હસતા હસતા કીધું કે એડિસન એક વાત પૂછું પૂછો આ વિષયની બહાર છે પૂછો આટલી બધી નવી જ દિશામાં વિચારવાની પ્રેરણા તને ક્યાંથી મળી અને એડિસને હસતા હસતા કીધું કે સોરી ટુ સે બટ આઈ ગોટ ઇન્સ્પિરેશન અબાઉટ ધીસ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા મને જ્યારે નવા વિચારો મેળવવાની જ્યારે જિજ્ઞાસા જાગે છે અને નવી જ દુનિયામાં જ્યારે કદમ મેળવવાની જ્યારે મારા હૃદયમાં તમન્ના જાગે છે ત્યારે હું ભગવદ્ ગીતા ખોલું છું અથવા તો સંસ્કૃતના શાસ્ત્રો ખોલું છું અને એમાંથી મને અનેક ઘણી તમન્નાઓ મળે છે એ જ એડિશન છવ્વીસ વર્ષે આ પરિપત્ર એમણે મૂકો અણુશક્તિની ભેટ વિશ્વને મળી પછી સાંભળજો આટલો મહાન વૈજ્ઞાનિક છે છતાં એણે કેટલી સ્ટ્રગલ કરવી પડે છે નોબેલ પારિતોષિક માટે એને નોમિનેટ કરવામાં આવ્યો પણ પારિતોષિક દેનારા લોકોની કમિટી બેઠી અને એ લોકોએ ઘસીન ના પાડી દીધી ભલે અણુશક્તિની ભેટ આપી પણ આને નોબેલ પારિતોષિક નહીં આપવામાં આવે કે કેમ સાંભળજો કારણ કારણ શું કે આલ્ફ્રેડ નોબેલ જેના આ નોબેલ અપાય છે એની પત્નીને એક ઉઠાવી ગયો અને એટલે નક્કી થયું છે કે કોઈ પણ ગણિત શાસ્ત્રીને ક્યારે પણ નોબેલ પારિતોષિક નહીં આપવામાં આવે અમેરિકા આ સમાચાર જ્યારે એડિસનને મળ્યા એડિસને હસતા હસતા કીધું ડોન્ટ વરી ગીવ મી ઓનલી ટેન ઇયર્સ એ જ સિદ્ધાંત દસ વર્ષનો ફિઝિક્સનો અભ્યાસ કરી અને એને દસ વર્ષ પછી પાછો વિશ્વને આપ્યો કે સિદ્ધાંત તો એ જ છે પણ પેલું હતું અને આ ફિઝિક્સની દ્રષ્ટિએ અને સાડત્રીસ વર્ષની ઉંમરે એમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો પણ જ્યારે નોબેલ પારિતોષિક મળ્યો એટલે બધી જગ્યાએ સ્વાગત સન્માન તો થાય એમાંથી થોડા ફ્રી થયા અને એને પાડોશીએ એમને કીધું કે આજે ડિનર પાર્ટી અમારા ઘરે રાખો અને એ લોકોની ડિનર પાર્ટી એટલે આપણે જે રાતે ગામડામાં જઈને ભજીયા પ્રોગ્રામ નથી કરતા ઈવડી એના બગીચામાં કરે ડિનર પાર્ટી કરતા હતા ને બધા જમતા હતા ને એમાં એની પાડોશમાં રહેતી યુવતી છોકરી બિલકુલ યંગ એણે હસતા હસતા એડિશનને પૂછ્યું કે સર એકચ્યુઅલી વોટ આર યુ ડૂઈંગ તમે કરો છો શું ત્યારે એડિસને એમણે કીધું કે આઈ ડિવોટ માય સેલ્ફ ટુ સ્ટડી ઇન ફિઝિક્સ મેં મારા જીવનને ફિઝિક્સના અભ્યાસ માટે અર્પણ કરી દીધું છે એટલે ઓલી છોકરી હસતા હસતા બોલી તમે હજી ભણો છો મારું તો ગયા વર્ષે પૂરું થઈ ગયું ત્યારે એડિશન ધીમેથી બોલ્યા તો બેટા તારી પ્રગતિનું પણ પૂરું થઈ ગયું અને તમે જુઓ જે વ્યક્તિ અભ્યાસ છોડી દે છે એની પ્રગતિ પણ પૂરી થઈ જાય છે ત્યાં એનો પૂર્ણ વિરામ આવી જાય છે અભ્યાસ બહુ મોટી વાત છે યુવાનોએ નિત્ય વાંચન રાખવું જોઈએ જે ગમતું હોય તે નોવેલ સિવાય નગર એ તો કેવી ગમે ભાઈ અને એમાંય પાંત્રીસ વર્ષ વહી ગયા હોય નજી કોઈ પકડવા યોગ્ય ડાળ નો જેડી હોય એને તો નોવેલ આરે એટલો પ્રેમ થઈ જાય ઓશિકાને બદલે પુસ્તકને રાખીને સૂઈ જાય પણ એ રીડિંગ જે રીડિંગ તમને રિયલી અંદરથી ઇન્સ્પાયર કરે આજના લેટેસ્ટ રિસર્ચ એ એવું કહે છે કે જે યુવાન નિત્ય એક્સરસાઇઝ કરે છે મેડિટેશન કરે છે અને મોટિવેશનલ રીડિંગ કરે છે એ યુવાનની પ્રગતિને કોઈ રોકી શકતું નથી એટલે હંમેશા વ્યક્તિએ સારું અને સાચું વાંચવું જોઈએ સાયન્સનું ગમતું હોય તો સાયન્સનું વાંચો સાહિત્યનું ગમતું હોય તો સાહિત્યનું વાંચો અરે કાંઈ નું ગમતું હોય તો આપણા શાસ્ત્રો વાંચો એક જ પુસ્તક એવું છે કે જે પુસ્તકો ક્યારેય જૂના નથી થતા અને એ છે હિન્દુ ધર્મના ધર્મશાસ્ત્રો યુગો જાય છતાંય જૂના નથી થતા આપણી એસીપી હોલિસ્ટિક હોસ્પિટલના મેઇન ડોક્ટર ચિરાગ જોશી એક દિવસ હું અચાનક એની કેબિનમાં ગયો બહાર પૂછ્યું તો કોઈ અંદર પેશન્ટ નહોતું બહાર કોઈ વેઇટિંગમાં હતા નહીં બહારથી મેલ નર્સે કીધું કે સાહેબ એકલા બેઠા છે અચાનક હું અંદર ગયો તો ચિરાગભાઈ બેઠા બેઠા ભગવદ્ ગીતા વાંચતા હતા એટલે રિયલી મને આશ્ચર્ય થયું તો સાહેબ તમે ગીતા વાંચો છો હસતા હસતા એમણે કીધું કે હું દરરોજ ગીતાજી વાંચું છું કારણ કે અમે માત્ર શરીર વિજ્ઞાન ભીણા છીએ પણ આ ગીતામાં જે બોલે છે ને એ તો તમામ વિજ્ઞાનને ભણીને બેઠો છે અને તમામ વિજ્ઞાનનો સર્જન હારે છે તમામ વિજ્ઞાનનું રહસ્ય ભગવદ્ ગીતામાં સમાયેલું છેવટે તો એ જ થાય છે કે જે આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે એટલે તમને કોઈ શાસ્ત્રો ઉપર ભરોસો ન બેસે તો એના ઉપર વાંચો અને કેટલું બધું વાંચવાનું છે આજે કેટલું બધું છે દરેક ફિલ્ડનું છે પણ જ્યારે યુવાન અધ્યયન કરતો બંધ થઈ જાય ત્યારે યુવાનની પ્રગતિ અટકી જાય એટલે પહેલું લક્ષણ આપણા ઋષિ કહે છે યુવા યુવા અધ્યાય જેટલું અધ્યયન કરીએ એટલું જ આપણી પાસે કોઈ એવો વ્યક્તિ આવે તો એને થોડું ઘણું દઈએ પણ ખરા અભ્યાસ કરીએ અને કરાવીએ ત્રીજી વાત આશિષ્ઠ એટલે શું યુવાન તત્કાળ નિર્ણય કરનારો હોય આશુ ક્રિયાશાલી હોય કોઈ પણ ક્રિયા કરે એ ક્વિક કરનારો હોય આજના જમાનાનો શબ્દ છે ક્વિક ડિસિઝન મેકર જલ્દી ડિસિઝન લઈ અને જે વ્યક્તિ જલ્દી સાચું અને અનેકના હિતમાં નિર્ણય લઈ શકે એ જ વ્યક્તિ રાષ્ટ્રના કામ કરી શકે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ભારત આઝાદ થયું અને પહેલા નાયબ વડાપ્રધાન બન્યા અને ગૃહમંત્રી થયા અને થોડા સમયમાં એમણે ત્રિવેન્દ્રમના રાજાને એક અગત્યની પોસ્ટ ઉપર નિયુક્ત કરવા માટેનું સજેશન મૂક્યું તો સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરીએ જ કીધું કે સાહેબ તમને તો ખબર છે કે આ આપણો ખુદનો દ્વેષી છે એને આપણી સાથે વેર છે તો આને થોડો બનાવાય સરદાર વલ્લભભાઈ પટેલે હસતા હસતા કીધું કે જો ભાઈ એને મારી સાથે મનમેળ નથી પણ મને ખબર છે કે એની રાષ્ટ્રભક્તિ એ શિરમોડ છે અને રાષ્ટ્રના હિતમાં જ્યારે વાત હોય ત્યારે મારે મારા હિતની વાત ન જોવાની હોય રાષ્ટ્રના હિતની વાત છે એને આ પદે નિયુક્ત કરો અને એને નિયુક્ત કરવામાં આવ્યા તમે જ્યારે અહીંયા બેઠા છો ત્યારે આમાં કેટલા બધા વ્યક્તિ એવા છે કે જે વ્યક્તિ પોતાનો ખુદનો બિઝનેસ લઈને બેઠા છે ત્યારે અબ્દુલ કલામ સાહેબને યાદ કરું સિત્તેર વૈજ્ઞાનિકોની ટીમ સાથે એક ભારતના એક મિશન ઉપર કામ કરતા હતા અને એવી રીતનું મિશન હતું કે દરેક વૈજ્ઞાનિકોને જુદા જુદા પાર્ટર કામ કરવાનું હતું અને એમાં એક વૈજ્ઞાનિક કલામ સાહેબને પૂછ્યું કે સાહેબ આજે હું સાડા પાંચે જઈ શકું સાહેબે કીધું ઓબ્વિયસલી પણ રીઝન કે સાહેબ રીઝન એવું છે કે આપણા શહેરમાં એક પ્રદર્શન આવ્યું છે અને છોકરાઓ બે દિવસથી કહેતા હતા એટલે આજે મેં એને પ્રોમિસ કર્યું છે જો આપ રજા આપો તો હું સાડા પાંચે જાઉં અને છોકરાઓને પ્રદર્શન દેખાડું તો એક પિતા તરીકેની ફરજ પણ પૂરી થાય એટલે કલામ સાહેબે હસ્તા હસતા કીધું કે તમે જાઓ તમ તારે પ્રેમથી જાઓ પરિવારને પણ સાચવું એ વ્યક્તિ લંચ લઈ અને પાછો કામમાં લાગી ગયો પાંચ વાગે કલામ સાહેબ નીકળ્યા રાઉન્ડમાં અને એમણે જોયું કે જે વ્યક્તિને સાડા પાંચે જવાનું છે એ વ્યક્તિ એટલો કામમાં ડૂબ્યો છે કાંઈ ન બોલ્યા પણ કલામ સાહેબ ત્યાંથી નીકળી ગયા એ વ્યક્તિએ જ્યારે પોતાના કામમાંથી ફુરસદ લઈને આમ માથું ઊંચું કર્યું તો ઘડિયાળનો કાંટો હતો આંઠ ઉપર મનમાં થડકારા વધી ગયા અને સીધો જ કલામ સાહેબને ગોતો ગોતતો ગયો કામનું રિપોર્ટિંગ કરવા માટે પણ સાહેબ મેળા નહીં એટલે રિપોર્ટનો પેપર સાહેબના ટેબલ ઉપર મૂકીને નીકળી ગયો અને સીધો ઘરે આવ્યો પણ આ સમયે જ્યારે એમણે ઘરનો દરવાજો ખોલ્યો અને હૃદયના થડકારા વધેલા ધીમે ધીમે પગલાં મૂક્યા અને એમના વાઇફ સામેથી આવ્યા સ્માઇલ આપીને કીધું કે કોફી પીશો કે હા બહુ ભાગ્યશાળી હોય સામેથી પૂછે એ કોફી પીશો કે હા કોફી આપી અને જ્યાં કોફી પીતા હતા અને પહેલી જ ચુસ્કી લગાવીને એમના પત્નીને પૂછ્યું કે બાળકો ક્યાં છે ત્યારે ધીમેકથી સ્માઇલ આપીને એમણે કીધું કે બાળકોને તો કલામ સાહેબ સાડા પાંચે આવ્યા હતા પ્રદર્શન જોવા લઈ ગયા વોટ અ ગ્રેટ મેન બીજે દિવસે એ માણસ ઓફિસે ગયો ને કલામ સાહેબને પગે લાગ્યો સાહેબ કલામ સાહેબે હસતા હસતા કીધું કે તું આ દેશના વિઝનનું ધ્યાન રાખે છે ત્યારે એઝ અ મેમ્બર ઓફ અવર ટીમ મારી રિસ્પોન્સિબિલિટી છે કે તારું પણ મારે ધ્યાન રાખવું જોઈએ અને તારી ફેમિલી એ મારી ફેમિલી છે આજે જે જે અહીંયા ઉદ્યોગપતિઓ બેઠા છે ગઈકાલે જ હું એક ટ્રેડો હબ બી ટુબી લિમિટેડની બિઝનેસ મીટમાં હતો અને મોટા મોટા માનધાતાઓ હતા એમાંથી એક વ્યક્તિએ એવું કીધું કે આજે સો વ્યક્તિ સ્ટાર્ટઅપ કરે છે એમાંથી દસ જ વ્યક્તિ એવા રહે છે કે જેનું લોંગ ચાલે છે બાકી શોર્ટ ટાઈમમાં એનું પૂરું થઈ જાય છે અને પછી એના પર ઘણી બધી ચર્ચાઓ ચાલી પણ એક વ્યક્તિએ એટલી સરસ વાત કરી કે એનું મોટું કારણ એ છે કે બિઝનેસમાં રિયલી સપોર્ટ કોનો હોય છે એ જોવાનું એડમિન સ્ટાફ કે ઓનર ભૂલી જાય છે બિઝનેસમાં ભગવાન કોણ કોણ ગ્રાહકો ગ્રાહકો અને સાથે સીધું જોડાયેલું એમ્પ્લોઈ ઓનર કે દિવસે સેલ્સમેન તરીકે ગયો લગભગ નહીં મોટી ડીલ હોય તો ઓનર જાય અથવા તો બિલકુલ સ્ટાર્ટઅપ હોય ને સ્ટાફમાં એક કે બે જ વ્યક્તિ હોય તો ઓનર જાય નહીતર ઓનર ન જાય સેલ્સમેન જ જાય જે કંપનીના સેલ્સમેન કે જે કંપનીના એમ્પ્લોઈ ઓલવેઝ હેપી એ કંપની ઓલવેઝ પ્રગતિમાં જે વ્યક્તિના ઓનરને એમ થયું કે હું ઓનર છું અને આ બધાનો બોસ છું તો એની કંપની બીજા જ દિવસથી લોસમાં હોય અબ્દુલ કલામ સાહેબે કહ્યું કે તમે દેશના એક મિશનમાં જોડાયેલા છો અને મિશનની જવાબદારી રાષ્ટ્રએ મને સોંપી છે તો તમારી જવાબદારી પણ મારી થઈ અને એટલે અબ્દુલ કલામ સાહેબ જે જે મિશન હાથમાં લેતા એમાં હંમેશા બધાય ઉત્સાહથી જોડાઈ જતા દરેક વ્યક્તિ ક્વિક ડિસિઝન મેકર તો હોય પણ એવો ડિસિઝન મેકર હોય ડિસિઝન તો લે પણ અનેકના હિતનું ડિસિઝન લે એક બહુ સરસ પ્રસંગ છે જ્યારે વ્યક્તિ એકલો હોય ત્યારે લે યહૂદી ઉપર ભયંકર રીતે એને મારવાનું ગોઠવું બધું અને ગેસની ચેમ્બરમાં પૂરીને હજારો લાખો યહૂદીઓને ગુંગળાવીને મારી નાખા અને એકવાર એવું નક્કી કર્યું એની પાસે એક યહૂદી જ્યોતિષ હતો કોકની ક્યાંક તો દુઃખતી નસ હોય ને અને એ જ્યોતિષ પાસે એ બધું જોવરાવતો એટલે આને એવી દાનત થઈ કે હવે બધાને મારી નાખાજે તો આને આને જીવતો રાખીને છે આને પતાવી દઈ પણ મારતા મારતા જાણીતો લઉં કે હું કેટલું જીવવાનું છું એટલે જ્યારે ગયો અને એના પગલાં ઉપરથી પેલો જ્યોતિષ પરખી ગયો કે આજે મારું મોત છે અને દરરોજની જેમ બેઠા અને હાથ આપ્યો કે જો મારી આવરદા કેટલી છે એટલે પેલા જ્યોતિષે હાથ લીધો થોડીક વાર એમના હાથમાં જોવે થોડીક વાર પોતાના હાથમાં જોવે થોડીક વાર એમના હાથમાં જોવે થોડી વાર પોતાના હાથમાં જોવે અને પેલો થોડો કાંઈ બોલ્યો નહીં ને એટલે પછી આનો પિત્તો ગયો શું કરે છે તું કે સાહેબ હું એટલું જ જોઉં છું કે તમારા હાથની જેટલી રેખા છે અને મારા હાથમાં કેવડી છે હવે ડિફરન્સ બહુ ઓછો છે એટલે કે મારું મોત જ્યારે છે ને એના અડધો કલાક પછી જ તમારું છે તાત્કાલિક હું કે સાહેબ મારું મોત જ્યારે છે ને એના અડધો કલાક પછી જ તમારું મોત છે તરત ત્રાળ નાખી એસપીજી કમોન વડાપ્રધાનને સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ આપવામાં આવે આવી જાઓ આને સાચવો મરવો જોઈએ કોઈ સંજોગોમાં તમે જો ક્વિક ડિસિઝન માણસ ક્યાં પહોંચી જાય આ નો મરવો જોઈએ એટલે બહુ અગત્યનું છે અને આ ડિસિઝન તત્કાળ નથી આવતું કોઈક જ એવા ગોડ ગિફ્ટેડ વ્યક્તિ હોય કે જે વ્યક્તિને કુદરતી ડિસિઝનનો પાવર હોય અધરવાઇઝ તમારે કાંઈક ને કાંઈક ઊંડો અભ્યાસ કરવો પડે અને અનેક અનુભવીઓની વાતોને સાંભળવી પડે વાંચવી પડે અને સમજવી પડે એ સમજીને તમે જીવન જીવતા હોય ત્યારે તમારામાં ક્વિક ડિસિઝન પાવર આવે એટલે અધ્યયન અને ક્વિક ડિસિઝન પાવર બંને સાથે જોડાયેલું છે નાદિર શાહે જ્યારે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને દિલ્હીને કબજે કરી લીધું નાદિર શાહનું સ્વાગત કરવામાં આવ્યું બધું જ એને સમર્પિત કરી દીધું હાથીની અંબાડી ઉપર બેસાડીને નાદિર શાહની દિલ્હીમાં સવારી કાઢવાની વાત હતી અને હાથી ઉપર બેસાડવા માટે સીડી ગોઠવા મેં નાદિર શાહ જેવા હાથી ઉપર બેઠા અને મહાવતે હાથી ઊભો કર્યો અને નાદિર શાહે ફરમાન કર્યું એ લગામ લાવો પેલો મહાવત હસતા હસતા કે સાહેબ આમાં લગામ ન હોય આમાં અંકુશ હોય અને ઘોડો ચલાવવાનું જેમ બધા શીખી જાય એમ હાથી ચલાવવાનું બધા ન શીખી શકે આ તો કુશળ મહાવત હોય એ જ હાથી ચલાવી શકે એટલે તમે તમતાર શાંતિથી બેસો અને બધા લોકો તમારી વાહવાહ કરે છે માણો હું હાથી ચલાવું છું નાદિર શાહ કે નીચે ઉતાર મને અત્યારે જ નીચે ઉતાર એટલે પેલો તો ગભરાઈ ગયો કે શું થયું સાહેબ ઉતાર નીચે અને આ તો સમ્રાટ થોડા દિવસ પહેલાં જ વિજય થયો છે હાથીને બેસાડો નીચે ઉતરી ગયો એટલે તરત જ હારેલા બધા રાજાઓને વઝીરો બધા આવ્યા સાહેબ શું થયું હાથી ઉપર હું નહીં બેસું કેમ જેની લગામ મારા હાથમાં નહીં હોય એ વાહન ઉપર હું સવારી નથી કરતો જેની લગામ મારા હાથમાં ન હોય એની ઉપર હું સવારી નથી કરતો ઘોડો લઈ આવો લગામ મને આપો આજના યુવાનોને હું પ્રશ્ન પૂછું છું શું તમારા જીવનની લગામ તમારા હાથમાં છે કે તમે વોટ્સઅપને ફેસબુકને ટ્વિટરને ગૂગલને આપી દીધી છે આપણી લગામ કોના હાથમાં છે એકવાર ટીવીનું રિમોટની સ્વિચ દબાણીને ઓન થયું તો પછી ઓફ કરવાનું ક્યારે આવે ઘણા ઘણા તો એવા સુરવીરના ફાડિયા બેઠા હોય કે જ્યાં સુધી વન જીબી પૂરું ન થાય અને જીઓ રાઇડો ન નાખે ત્યાં સુધી મોબાઈલ બંધ ન કરે જીઓ વાળા નો સાંભળ્યા એક ડોક્ટર પાસે ગયો ડોક્ટરને કીધું સાહેબ ડોકી બહુ દુખે છે એટલે સાહેબ એને પ્રિસ્ક્રિપ્શન લખી દીધું ને ડોક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન એ માત્ર

આમ રહી ગયેલી ચોટી પેડો આખી રાત થી તો હગી થઈ ગઈ ત્રાહી આપણ ભગવાને આપણને પાવર શેરિંગ જ આપ્યું છે આપણે ઠેકાણે પાડી દઈ એટલે આપણા જીવનની લગામ આપણા હાથમાં ત્યારે જ આપણે રાખી શકીશું કે જ્યારે આપણી પાસે નોલેજ હશે કે કઈ દિશામાં જવું અને એ નોલેજ જો આપણી પાસે નહીં હોય તો આપણે જ્યાં મન ફાવે ત્યાં જતા રહીશું જ્યાં મન ફાવે ત્યાં કોઈ નહીં રોકી શકે આપણને અને આજના જમાનામાં એકવાર ઊંધે રસ્તે ગયા પછી યુ ટર્ન આવવો બહુ અઘરો છે એટલે ડિસિઝન એવા લઈએ કે જે ડિસિઝન આપણા જીવનમાં કંઈક ઉન્નતિનો રસ્તો ખોલી જાય યુવા સાથ સાધુ હું યુવા અધ્યાયક આશિષ્ઠ અને બીજી વાત દ્રઢિષ્ઠ દ્રઢ વાળો હોય એનું શરીર મજબૂત હોય અહીંયા એટલી સરસ વાત કરી છે કે પહેલું જ મનુષ્યનો આનંદ એ યુવાન અવસ્થા છે આમાં જે બેઠા છે લગભગ કાળાવાળ છે પછી કોક કોક ડાય કરીને આવ્યો હોય તો ખબર નથી આપણે એક ઘરમાં બધા જ લોકો ડાય કરે બધા જ દાદા કરે દાદી કરે પપ્પા કરે મમ્મી કરે કાકા કરે કાકી કરે બધા જ કરે એક આઠ વર્ષનો ટીણીઓ માથામાં પાવડર નાખીને આવ્યો ધોળા કરીને અને બધા વચ્ચે આવેલો કે આ શું કરીને આવ્યો આ ધોળા કા કરે અમે બધા કાળા કરવા મહેનત કરી ત્યારે ઓળો છોકરો બોલ્યો ઘરમાં કોઈક વડીલ તો ને જુવાન જેવો શોખ જાગે અને એક વાત યુવાનો યાદ રાખજો તમારી પાસે ટેકનોલોજી લેટેસ્ટ નોલેજ અને ઇન્ફોર્મેશનનું જ્ઞાન હશે તો આ વડીલો પાસે અનુભવની આંખ છે તમારું જ્ઞાન અને આમની આંખ બંને ભેગું થશે બંને પાંખ જ્યારે તમને મળશે ત્યારે જ તમે પૂર્ણ પ્રમાણમાં આકાશમાં વિહાર કરી શકશો નહીં બહુ અઘરું પડશે કારણ કે એક જ સિમ્પલ વાત કહું તમે નવો બિઝનેસ ચાલુ કરતા હોય ને તમારા વડીલ તમને એમ કહે કે આ ન કરાય આ ન કરાય આટલું વાક્ય બોલવા માટે એમણે જિંદગીની વીસ ઠોકરો ખાધી હોય એ વીસ ઠોકરો તમે ન ખાઓ અને તમારો સમય ન બગડે એટલા માટે એ કહેતા હોય કે આ ન કરાય તમારો અધિકાર છે કે શું કામ ન કરાય એમને સમજાવો તો એ સમજાવવા માટે પૂર્ણ સક્ષમ છે અને એ જ્યારે એમ કહે કે આ કરાય ત્યારે આપણને ન સમજાતું હોય ને તોય કરાય બસ આપણા હૃદયમાં આપણા માતા પિતા ઉપર ભરોસો હોવો જોઈએ અને મૂર્ખ માણસ છે એ કે જે પોતાના માતા પિતા ઉપર ભરોસો નથી મૂકતો કારણ કે આપણું વિશ્વમાં સર્વથી વધારેમાં વધારે કોઈ હિત ઈચ્છનાર હોય તો ઓનલી એન્ડ ઓનલી અવર પેરેન્ટ્સ આપણા માતા પિતા એવા છે કે જે આપણી ઉપર ભરોસો મૂકી શકે છે આપણને હેત કરે છે આપણા હિતને ઈચ્છે છે પછી ક્યારેક આપણને સમજાય કે ન સમજાય એ વાત જુદી છે બીજા એક ભરોસા પાત્ર હોય જેવું મારા અનુભવ પરથી કહું છું તો જે વ્યક્તિને કોઈના ઉપર કોઈ પ્રકારનો સ્વાર્થ નથી એવા એક સંત પુરુષ મળી જાય તો એના ઉપર ભરોસો મુકાય એ આપણને પાર પાડે દ્રઢિષ્ઠ શરીર બળવાન જોઈએ અને શરીર બળવાન રાખવા માટે તો પહેલી વાત એ કે એક્સરસાઇઝ જોઈએ આમાં આમ ખાલી પૂછું કેટલા છોકરા એક્સરસાઇઝ કરતા હશે દરરોજ બરાબર છે બાકી તો ક્યાં વાંધો છે હજી તો એક પાટું મારીએ તો પાણાને ઉલાળીને ઘા કરી દઈએ આજે આપણા શરીરમાં આટલી તાકાત છે પણ તમે યુવાનોના પ્રશ્ન જુઓ આમાં કેટલા યુવાનો એવા છે જેને બેક છે કેટલાક મને જે કડીમાં દુખે છે એ દુખાવો હશે કે નહીં આમ આમ કરે છે સો છોકરામાંથી પાંચ છોકરાઓને બેક પેઇન છે કેમ બેન્ચિસ ઉપર બેસી બેસીને અરે આપણે તો બેસવા બેન્ચિસ છે આપણા વડીલોની સામે જુઓ ઝાડવા નીચે મોટા થયા અને એની નીચે બેસીને ભણ્યા છે છતાં પણ એના શરીર આજે પૂર્ણ મજબૂત છે આપણા હાથમાં આજે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કોઈ પણ ઉપાય હોય ને તો એક જ છે ઓનલી ફોર એક્સરસાઇઝ કારણ કે આખું ભારત અત્યારે રાસાયણિક ખેતીમાં ફસાઈ ગયું છે એ જ્યાં સુધી ખેતરોમાં દવાઓ છાંટતા રહેશે ત્યાં સુધી આપણે ઝેર ખાધા સિવાય છૂટકો નથી તમે અનાજમાં તો ઝેર ખાઈ જ રહ્યા છો અને એ ઝેર તમને ઓછું પડતું હોય તો પછી વળી પાછા બજારમાં જઈને એકસો પાંત્રીસના ચોળો માણેક ચંદ ઉઠાવો દાને દાને પે લીખા હે કેસર કા દમ દમ નીકળી જાય તારો હવે કેસરના દમ વાળા કેટલા આપણે ઝેર નાખી રહ્યા છીએ અને દિન પ્રતિદિન યંગ એજમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ કેટલા બધા વધતા જાય છે આપણે જે ખાઈએ છીએ અમુક લોકો તો ફેશન માને કે પીઝા ખાવા બર્ગર ખાવું જાત જાતના ફાસ્ટ ફૂડ ખાવા તમને એ ખબર છે આપણી હોસ્પિટલના આયુર્વેદના વૈદ્યોએ કેટલાય યુવાનો ઉપર એવું રિસર્ચ કર્યું છે કે આજના જમાનામાં વધતો જતો અનફર્ટિલિટીનો પ્રોબ્લેમ એનું રીઝન શું છે અને એમણે બે ત્રણ કારણો શોધા એક મોડી રાત સુધીના ઉજાગરાઓ બીજું ફાસ્ટ ફૂડ એટલે કે અપૌષ્ટિક આહાર અને ત્રીજું અનિયમિત લાઈફ સૂવાના ઠેકાણા નહીં ખાવાના ઠેકાણા નહીં હરવા ફરવાના ઠેકાણા નહીં કોઈ પ્રકારના ઠેકાણા નહીં અને એને લીધે માણસના જીન્સ સુધી પ્રજનન તંત્ર સુધી બધું જ વેરવિખેર થઈ ગયું જો આપણે આપણા શરીરને સાચવીશું નહીં તો તમે જે સંપત્તિ મેળવવા પ્રયાસ કરો છો એ સંપત્તિને વાપરશો કેવી રીતે થાય છે શું રાત્રિ દિવસ એક કરીને લોકો બિઝનેસ સેટઅપ કરે પૈસા ભેગા કરે ગાડી બંગલાઓ કરે અને એ બધું જ ભેગું કરીને જ્યારે મોજ કરવાનો સમય આવે ત્યાં શરીર હાવ ફુસ્કાઈને પડી ગયું હોય એટલે સોનાની થાળીમાં જ્યારે ચુસ્તુસ્તા લાડવા ખાવાનો સમય આવે ત્યારે એમાં સોનાની થાળીમાં ખાખરા ખાતો હોય અને લાડવા એના રસોયા નોકરો ખાતા હોય એટલે ઘણી વાર અમુક શેઠિયાઓ ગુરુકુલમાં આવે ને અમે શેઠને પ્રસાદીનું બોક્સ દઈને તો ખુશ ડ્રાઈવર થાય આવ્યો ડ્રાઈવર બહુ ખુશ થાય વિધાઉટ એક્સરસાઇઝ આપણે આપણા હેલ્થને મેનેજ નથી કરી શકવાના એટલે હમણાં જ એક વાત આવી હમણાં જે બધા ડે ગયા ને રોજ ડેન ઓલા ડેન ફલાણા ડેન એમાં એક જોક્સ આવ્યો કે ચાલીસ પ્લસ વાળા માટે ઓનલી ફોર હર ડે બીજી કોઈ જરૂર નથી હનુમાન દાદો સંજીવની લેવા ગયો હતો અને એની માતાએ કીધું બેટા શું છો કે માં આમાં કઈ સંજીવની ખબર નથી પડતી તેમાં મૂંઝાશો શું શોષણ વેદ તો ત્યાં બેઠો છે ને એ કે પણ એને જે નિશાની આપી હતી આખે આખા પર્વતમાં દેખાય છે એ તો આખે આખો પર્વત ઉપાય કે સારું તો એવું કરું એમ કે આખે આખો ઉપાડ્યો પાંચ કિલોની બટેટાની ગુણ નથી ઉપડતી પાંચ કિલોની ગુણ ન હોય થેલી હોય આપણી નથી ઉપડતી બોલો આખે આખો પર્વત ઉઠાવીને જાય કારણ કે એના ભાગમાં કોઈ દી પીઝા નહોતા એવા નથી ખાતા નેવર હકીકત નથી ખાતા દાંત હું કાઢું હાથું કહું છું નથી રામાયણમાં ક્યાંય નથી આવતું કે હનુમાનજી પીઝાની ડીશ લઈને બેઠા હારે કેચઅપ લીધું અશોક વાટિકામાં ગયા આખે આખા બગીચાને ખેદાન મેદાન કરી નાખો અને જેટલા ફળ હતા ને બધા ખાઈ ગયા રાવણે માહિતી તપાસ કરાવીને કે કેટલા ફળ બેચા છે જોઉં તો ખરા આવતીકાલે શિવજીની પૂજામાં જોઈશ એ કે લ્યો સપાટો ને ફળના ફાડિયાને કેળું ન ભાવે નથી આપણે પૌષ્ટિક આહાર માર્યા નથી હેલ્થમાં એક્સરસાઇઝ માર્યા અને મેડિટેશનમાં તો મેળ જ ન પડે કારણ કે હાંજે ટાણે વનજીબી પૂરું થઈ ગયું હોય તો વહેલા હું ને એક જણાએ મને ફોન કર્યો સ્વામી હું કાલે વહેલી સવારે મળવા આવું મેં તો સવારે આઠ વાગે આવી જા એ કે સ્વામી આઠ વાગે મેં તે કીધું વહેલી સવારે મેં તો હું બધાયમાંથી પરવા રહી ત્યાં આઠ વાગ્યા હોય આઠ વાગે આવી જા એ કે ના સ્વામી બાર વાગે રાખો ને મેં તો ગગા એક બાજુ વહેલી સવાર કહે છો ને એક બાજુ બાર વાગે એ કે સ્વામી હું ઉઠું છું દસ વાગે તારી સવાર દસ વાગે પડે કે આ તો કાલ તમને મળવા આવવું છે એટલે વહેલો ઉઠીશ આપણે આપણી પ્રકૃતિની બિલકુલ વિરુદ્ધ જતા રહીએ છીએ ભગવાન આપણે રાત્રે શાંતિથી સુઈ જઈએ ને એટલે અંધારું કરી નાખે છે કે નિરાય તે સુઈ જાઓ બિલકુલ સાયલન્ટ પંખીડાઓ નહીં ના પાડ દે કલરવ કરતા નહીં કોઈ ખાલી એક જ અધિકાર આપ્યો છે કે ભીંસ પડે તો કૂતરો ભોંકે ઇમરજન્સીમાં એકસો આઠ પણ આપણે સમજતા નથી અને સૂર્યોદયની સાથે જે ઉઠી જાય એ માણસ કામ કરી જાય રોબિન શર્માએ સ્પેશિયલ ધ ફાઈવ એમ ક્લબ બુક લખી છે હમણાં હું પુસ્તક મેળામાં ગયો એનું ગુજરાતી વર્ઝન પણ મળે છે એમાં એમણે સ્પેશિયલ પાંચ વાગે ઉઠવા ઉપર જ આખી બુક લખી છે બિલિયોનરની કથાને એણે ડાયક બનાવ્યો છે કે પાંચ વાગે જે વ્યક્તિ ઉઠે છે વીસ મિનિટ એક્સરસાઇઝ કરે વીસ મિનિટ મેડિટેશન કરે અને વીસ મિનિટ મોટિવેશનલ કંઈક વાંચે અને એ વ્યક્તિને ઝીરોમાંથી બિલિયોનર થતાં કોઈ રોકી ન શકે આટલી તાકાત સવારે વહેલા ઉઠવામાં છે કારણ કે ઉઠતાની સાથે જ એનું એનું શરીર ચાર્જઅપ હોય એનો મેન્ટલ પાવર વધી ગયો હોય એનો ઇમોશનલ પાવર વધી ગયો હોય ડિસિઝન પાવર વધી ગયો હોય અને બધાની સાથે માણસ જ્યારે પોતાની ઓફિસમાં જાય ત્યારે એને બધું જ ક્લિયર હોય કે આજે મારે આખા દિવસમાં શું કરવું છે ઓલો બે વાગે હું હોય યા નવ વાગે હોય તો આંખું જોડતો હોય હું હું અને એટલે પહેલી કાળજી શરીરની પણ રાખજો ત્યાર પછીની વાત ધ્રઢિષ્ઠ બલિષ્ઠ માણસ બળવાન હોય બળવાન કોને કહેવાય રસ્તામાં હેલો જતો હોય અને કોઈ હામો મળે તો કોણિયું મારતો જાય ઘૂસતા મારતો જાય એને ન કહેવાય એ તો બળનો દુરુપયોગ છે પોતાના લક્ષ તરફ આગળ વધવામાં આવતા ગમે એવા ઝંઝાવાતોની સામે સામી છાતીએ લડી જાય એને બળવાન કહેવાય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે આવવા દો જોઉં છું એ શું કરી લઈ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના પતિ ગંગાધર એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષની હતી એ જ સમયે અંગ્રેજ ગવર્મેન્ટને ખબર પડી કે ગંગાધર મૃત્યુ પામ્યા છે રાજા ગયો એટલે હવે એ રાજ્યને લઈ લ્યો અને રાણી લક્ષ્મીબાઈને ફરમાન મોકલવામાં આવ્યું કે તમે રાણી નિવાસમાં જતા રહો તમને પેન્શન મળી જશે અને પણ એ ઝાંસી અંગ્રેજોને સોંપી દો અને જેવું ફરમાન આવ્યું ઝાંસી આમ આમ નજર ફેરવી અને રાણીની નજર પડતાની સાથે જ પારખી ગયા કે મારા રાજ્યની એક પણ વ્યક્તિ આ ફરમાનની સાથે નથી તો હું પણ એની સાથે નથી તલવાર પકડીને ઊભા થઈને કીધું કે મેં મેરી ઝાંસી નહીં દેને વાલી જો કરના હેસો કર લો અને અંગ્રેજોએ ત્યારે એને બીજું ફરમાન મોકલું તું નહીં દે તો અમે ખેંચી લેશું ત્યારે ઝાંસીની રાણીએ કીધું તમારાથી થાય તે કરી લો અંગ્રેજોનું આક્રમણ થયું કેવી એણે તૈયારીઓ કરી એને ખબર જ હતી કે આ ફરમાનની સાથે જ આક્રમણ થશે ડાયા ડાયા માણસોએ સલાહ આપી કે મહારાણી આ વાત ખોટી થઈ કારણ કે આપણી પાસે પૂરતું સૈન્ય નથી આપણી પાસે માત્ર આટલા જ પુરુષો છે એનાથી વધારે આપણને સહાયમાં કોણ આવશે અને લક્ષ્મીબાઈએ કહ્યું કે પુરુષો છે તો બહેનો શું કામના છે કે બહેનો થોડા રણમાં આવે કોણે કીધું ન આવે બોલાવો અને સ્પેશિયલ ભારતમાં પહેલો વહેલો મહિલા મંચ થયો હોય તો મહારાણી લક્ષ્મીબાઈએ ઝાંસીમાં કર્યું અને લક્ષ્મીબાઈએ ફરમાન કર્યું એ બહેનોને કહ્યું કે તમારે જો તમારા મસ્તકના સિંદૂરને સુરક્ષિત રાખવું હોય તો તમારે પણ તલવારો ઉઠાવવી પડશે તમારે પણ ભાલાઓ ઉઠાવવા પડશે અને ધનુષબાણની વિદ્યાઓ તમારે પણ શીખવી પડશે અને જો તમે એ નહીં શીખો તો આવતીકાલે તમારા ચારિત્ર્યને ભ્રષ્ટ કરી નાખવામાં આવશે એ અંગ્રેજો કોઈને નહીં છોડે બોલો વિરાંગણાઓ શું કરવું છે ખુમારી સાથે મરવું છે કે કાયરતા સાથે જીવવું છે અને એ જ સમયે બધી જ નારીઓ એક સાથે ઊભી થઈ કે મહારાણી તમે જેમ કહો એમ કરવા માટે અમે તૈયાર છીએ પુરુષોની સાથે ખભે ખભો મિલાવી અને મહારાણી લક્ષ્મીબાઈની સાથે ઝાંસીની તમામ નારીઓ પણ યુદ્ધ મેદાનમાં કૂદી પડી અને એક સાથે યુદ્ધ કર્યું પંદર દિવસ સુધી યુદ્ધ ચાલ્યો અને પંદરમા દિવસે એ જ ઝાંસીનો લક્ષ્મીબાઈનો દેર એ ફૂટો અને એણે અંગ્રેજોને કિલ્લાની વીકનેસ બતાવી અને ત્યાં જ્યારે તોપમારો થયો અને દિવાલ તૂટી અને અંગ્રેજોનો અંદર પ્રવેશ થયો અને પછી ઝાંસીને કોઈ ન બચાવી શકો પણ એ જ નારીઓએ રાણીને પોતાના રાજકુંવર સાથે રાજકુંવરને બચાવવા માટે બહારનો રસ્તો કરી દીધો અને રાણી નીકળી ગયા ફરીવાર ઝાંસીની રાણી ઊભા થયા અને અઢારસો સત્તાવનના વિપ્લવમાં એણે ફરીવાર ચંપલા અને જ્યારે એનું શરીર અંગ્રેજોની ગોળીઓથી છિન્ની થઈ ગયું ત્યારે ઝાંસીની રાણીએ કહ્યું કે યાદ રાખજો કે મારા શરીરને કોઈ અંગ્રેજનો હાથ ન ઉડે અને એનો અગ્નિસંસ્કાર એ રીતે કરવામાં આવ્યો કે કોઈ અંગ્રેજની નજર ન પડે આને દ્રઢ મનોબળ કહેવાય હાથમાંથી બધું જ છતાં પણ એના જીવનની ખુમારી જાય એનું મનોબળ એક પડે એને કહેવાય ખુમારીને એને કહેવાય દ્રઢ મનોબળ જ્યારે શિવાજી મહારાજ સોળ વર્ષના હતા એના પિતાએ એને કીધું કે બેટા હવે પૂનાની જાગીર તારી અને એ જ્યારે પુનાની જાગીરમાં આવ્યા ચોથે જ દિવસે એવું બન્યું કે સવારથી સાંજ સુધી શિવાજી ક્યાં છે કોઈને મળ્યા જ નહીં સાંજે જ્યારે શિવાજીની રાણીને આમથી આમને આમથી આમ ફરતા જોયા એટલે જીજાબાએ પૂછ્યું કે કેમ સઈ કેમ ફરે છે અને ત્યારે સહીબાએ કીધું કે માં શિવભા પેલી રૂમમાં બેઠા છે અને સવારથી એ રૂમમાં જ છે ખબર નહીં શું કરે છે કોઈ પણ જાય તો એકદમ ખીજાઈ જાય છે અને બધાને જવાની ના પાડે છે ભલે જીજાભાઈ ગયા દરવાજો ખોલો અને શિવાજીને પૂછ્યું શિવ શું કરે છે મા ધ્યેય નક્કી કરું છું આ લાલ મહેલ છે આપણો પૂનાનો અને આ લાલ કિલ્લો છે લાલ મહેલથી લઈ અને લાલ કિલ્લા સુધી હા અત્યારના વિદેશી આક્રાંતતાના શકંજામાંથી જ્યાં સુધી ન છોડાવું ત્યાં સુધી તમારો શિવાજી હવે શાંતિથી ભોજન નહીં કરે અને એક પછી એક એક પછી એક એક પછી એક એવી રીતે ચડાયો કરતા ગયા આદિલ શાહની તો રાત્રિની ઊંઘ હરામ કરી નાખી રાત્રે સુવા જાય ને તોય શિવાજી દેખાય અને એ શિવાજી એને જ્યારે સમાચાર મળ્યા કે આદિલ શાહ રોગને કારણે મૃત્યુ પામ્યો અને એની પત્નીએ આખું સામ્રાજ્ય સાચવું છે અને ત્યારે એ જ સમાચાર આવ્યા કે એમની પત્નીએ અફઝલ ખાનને મોકલો છે અફઝલ ખાન એ સમયનો એવો જબરજસ્ત યોદ્ધો આદિલ શાહની અડધી સલ્તનત એને ભેગી કરેલી અને શિવાજી કરતા ડબલ ઊંચો અને એનો ઇતિહાસ એવો હતો કે જે જે શત્રુ રાજાઓ માનતા નહોતા એ લોકોની સામે મૈત્રીનો હાથ લાંબો કરે અને જે મળવા આવે ને ભીડે ભેટવા જાય આમ જ ભેટીને એવો દબાવી દે ને કે ઓલો પછી મરી જ જાય શિવાજીએ વિચાર્યું કે એનું હથિયાર હું જ વાપરું એ અફઝલ ખાન દસ હજાર નું સૈન્ય લઈને આવતો હતો જ્યારે શિવાજીની પાસે ત્રણસો નું સૈન્ય હતું અફઝલ ખાન આવ્યો સીમાડાઓમાં રહ્યો શિવાજીએ એવી સરસ ચાલ ગોઠવી પહેલા તો એવો ભ્રમ ઉભો કરી દીધો કે કિલ્લો છોડીને શિવાજી નીકળી ગયા છે જંગલમાં ભાગી ગયા છે અને શિવાજીએ અચાનક ફરમાન એકલું કે અફઝલ ખાનને હું એકલા મળીશ અફઝલ ખાન કે આવી જાઉં ને એ જ જોઉં છું અને શિવાજી પૂરેપૂરી તૈયારી સાથે ગયા જેવા શિવાજીને ભેટવા ગયા ભીડવા ગયા શિવાજી બધી જ તૈયારી કરીને ગયા હતા શિવાજી એમ કાંઈ લાગમાં આવે એમ હતા નહીં અને પેલાને થયું કે હવે આ નહીં મરે કટાર કાઢીને જ્યાં શિવાજીના વાહમાં ભોંકવા જાય ત્યાં શિવાજી તો બખ્તર પહેરીને આવેલા અને એ જ સમયે સિંહના નોર જેવો હથિયાર શિવાજી હાથમાં સેટ કરીને ગયા હતા સીધું જ અફઝલખાનના પેટમાં ભરાયું ખેંચી કાઢ્યું આતરડે આતરડા બારા કાઢી નાખ્યા અફઝલ ખાન ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો અને ત્યારે એવું કહેવાતું હતું કે હવે શિવાજીની પ્રગતિને દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી કે જે રોકી શકે પણ અફઝલ ખાનની સામે જવાની તાકાત તાકાત જોઈએ આજના યુવાનોને કોઈ પણ વ્યક્તિની સામે કોઈ પણ મુશ્કેલીઓની સામે કોઈ પણ સમસ્યાઓની સામે સામી છાતીએ લડવાની તાકાત જોઈએ અને એ તાકાત પણ પૂર્ણ તૈયારી સાથે એનું પ્રારબ્ધ ક્યારેય આગળ વધતું નથી અને તમે શું માનો છો ત્યારના જેવા રણ મેદાનના યુદ્ધો આજે નથી રહ્યા પણ શું યુદ્ધો નથી જેવા તમે બહાર નીકળો અને જેવી પ્રામાણિકતાના પગલે આગળ વધો તરત જ તમારી સામે વાત આવશે ટેબલ નીચેથી કંઈક દો શું એની સામે નહીં લડવું પડે શું અનાચાર અત્યાચારની સામે લડવું પડે તમારા જ મિત્રો તમને કહેશે કે ચાલ આવી જાય બે કટકો ખા તમારામાં હિંમત જોશે કે એને ના પાડવાની અને ના નહીં પાડી શકો તો ઈસી સેકન્ડે તમે હારી ગયા છો તમને એવી ખબર પડે કે આ ફિલ્મ મારા કોઈ કામની નથી અને એ સમયે તમે જાઓ તો તમારામાં હિંમત જોશે કે ના પાડવાની સોક્રેટીસ પાસે એક વ્યક્તિ આવ્યો ને સોક્રેટિસને કીધું કે સાહેબ તમારો પ્રિય શિષ્ય પ્લેટો એના સમાચાર મને મળ્યા છે સોક્રેટીસે કીધું ઉભરે ઉભરે તું જે વાત કરવાનો છો અને પ્લેટોથી કોઈ પણ ના વિષય કરવાનો છો તું પેલા મારા ત્રણ ઘરના સમજી લે એ ત્રણ ઘરના માં તારી વાત ગાળીને પછી મને સંભળાવ કે બોલો સોક્રેટિસે કહ્યું કે તું જે વાત કરવાનો છો એ સો સાચી છે સો ટકા સાચી હોય ને તો જ વાત બોલ એમ કે ના એમાં તો ડાઉટફુલ છે અને લગભગ સાંભળ્યું એ ડાઉટફુલ જ હોય નહીં સાહેબ તો કહેતો નહીં બીજું તું જે વાત કરવાનો છો એ મારા કામની છે ના તો બોલતો નહીં અને તું જે વાત કરવાનો છો એ મારા જાણવામાં આવે તો એ બહુ સારી વાત છે અને કોઈની નિંદાની વાત સારી કેમ હોય ના સારી પણ નથી તો જે વાત સાચી નથી જે વાત મારા કામની નથી જે વાત સારી નથી એ વાત સાંભળીને મારે શું કામ છે નથી સાંભળવી જા કોકની નિંદા સાંભળતા પહેલા જો છત્રીની છાતીમાં હિંમત હોય તો આપણે એને કેવું જોઈએ કે જો આ ત્રણ વાતમાં તારી વાત નીવડે તો જ આગળ બોલજે નહીં તો નીકળ પણ આપણે એ નથી કહેતા શું કામ આપણામાં હીર નથી જો હીર હોય તો આજના અનેક પ્રકારના કલુષિત વાતાવરણમાંથી આપણે બચી શકીએ એક પગલું ભરવા જ બેઠા છીએ ત્યારે પગલું ભરતા પહેલા જ્યાં ઊભા છીએ ત્યાંની સક્ષમતા માપી લઈએ અને એ સક્ષમતાને આધારે આગળ એક પ્રગતિનું પગલું ભરીએ છેલ્લી વાત યુવાસ્યાદ સાધુહુ જે પહેલું લક્ષણ હતું એ છેલ્લે લઈએ યુવાસ્યાદ સાધુહુ દરેક યુવાન ભલે અધ્યા અધ્યયન કરનારો હોય ભલે તત્કાળ વિચારનારો હોય ભલે શરીરથી મજબૂત હોય કે મજબૂત મનવાળો હોય પરંતુ એ જો સજ્જન ન હોય એ જો નીતિવાન ન હોય એ પ્રામાણિક ન હોય તો એ યુવાન ગમે ત્યારે સકંજામાં આવી જાય અને એ સકંજામાં આવતા એને વાર ન લાગે થોડા સમય પહેલાં એક વોટ્સઅપમાં જોક્સ ફેર્યો કે સંસદ સભામાં ચિદમ્બરે ચિદમ્બરમે રાડો નાખી નાખીને પૂછ્યું કે વિજય માલ્યા ભારતમાંથી કેમ ભાગી ગયો નીરવ મોદી ભારતમાંથી કેમ ભાગી ગયો પછી ખબર પડી કે કેવી રીતે સુકામ ભાગી ગયો એ નથી પૂછતા કે કેવી રીતે ભાગી ગયા હું સીધો અર્થ એવો છે કે દેશની ટોચ સત્તા ઉપર હશો પણ જો તમારામાં પ્રામાણિકતા નીતિમત્તા સજ્જનતા નહીં હોય તો ગમે ત્યારે તમે સકંજામાં આવી શકો છો અને ગમે ત્યારે મુશ્કેલીના માર્ગ તમારા જીવનમાં ખુલ્લા થઈ શકે છે અને કદાચ આ દેશની સરકારમાંથી બચી ગયા તો ઉપર બહુ મોટી સરકાર છે કે જે તમારી પેઢીઓને ઊભી નહીં થવા દે એટલે કોઈ રીતે યુવાનોએ સજ્જનતા નીતિમત્તા અને પ્રામાણિકતા ગુમાવવી ન જોઈએ કારણ કે એ તો જીવનના બહુ મોટા મૂલ્ય છે અને એ જેના જીવનમાં હશે એ વ્યક્તિ જ દુનિયામાં નામ કાઢશે આજે જેણે જેણે રાષ્ટ્રની સાથે પરિવારની સાથે મિત્રોની સાથે લુચ્ચાઈ કરી છે ને દુશ્મનાવટ કરી છે એ વ્યક્તિ ક્યાંય કોઈ એને યાદ નથી કરતું પણ જે નિડરતાથી લડી છે એ વ્યક્તિ જ હંમેશા આગળ વધે છે ઉપનિષદનો ઋષિ કહે છે કે જે યુવાન સજ્જન છે નીતિવાન છે પ્રામાણિક છે જે યુવાન શાસ્ત્રોનો નિત્ય અભ્યાસ કરનારો છે જે યુવાન અનેક લોકોના હિતમાં નિર્ણય લેનારો છે જે યુવાન પોતાના શરીરથી મજબૂત છે અને જે યુવાન પોતાના મનથી મજબૂત છે તસ્યશા પૃથ્વી વિત્તેન પૂર્ણા હકીકત એનો શબ્દાર્થ જુદો થાય છે પણ એનો અર્થ હું હું બીજો કરું છું કે એ યુવાન પાસે જ ખરી સંપત્તિનો વરસાદ થાય છે કે એ યુવાનને કીર્તિ મળે છે એ યુવાનને સુખ મળે છે એ યુવાનને સાયબી મળે છે અને અનેક લોકોનો પ્રેમ એ જ યુવાનને મળે છે અને આવો જે યુવાન થાય એ જ યુવાન સાચા અર્થમાં એક મનુષ્ય તરીકેનો શ્રેષ્ઠ આનંદ માણી શકે છે આજે હું ભગવાનને પ્રાર્થના કરું કે અહીંયા જે યુવાન ભાઈ બહેનો બેઠા છે એ બધાના જીવનમાં આ ઋષિનો મંત્ર સાક્ષાત થાય અને સર્વને મનુષ્ય તરીકેનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી અને આ વાતને ભગવાનને અર્પણ કરીને પૂર્ણ કરું છું જય સ્વામિનારાયણ